राजकोट बागेश्वर सेवा समिति द्वारा शास्त्री मैदान थी भव्य थी भव्य शोभा यात्रा नु प्रस्थान करावामां आव्युं हतुं। बागेश्वर धाम ना शास्त्री धीरेन्द्र कृष्ण महाराज नो तारीख 1 અને 2 જૂન ना राजकोट खाते दिव्य दरबार योजावानो छे। तेमना आगमन पहला बागेश्वर सेवा समिति आयोजकों तथा विविध हिंदू संगठनों द्वारा भव्य शोभायात्रा योजवामां आवी हती। 13 કિલોમીટર नी आ विशाळ शोभायात्रा में 100 થી વધુ कार बाइक साथ बहोळी संख्या में लोग जोड़ाया था। समग्र शोभायात्रा में मंकी मेन आकर्षण नु केन्द्र बनया था। राजकोट ना मेयर डॉक्टर प्रदीप भाई डव हिंदू संगठनों अग्रणी समाज ना श्रेष्ठीओ शोभायात्रा में पगपाळा जोड़ाया था। राजकोट ना राजमार्गो पर जय श्री राम ना नाद साथ भव्य शोभायात्रा निकली हती। श्री बागेश्वर धाम सेवा समिति द्वारा तारीख 1 અને 2 ના પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ માં આવતી અત્યારે એના અનુસંધાને ભવ્ય થી ભવ્ય રાજકોટ નો એક ઇતિહાસ બનાવતી એક શુભ રથયાત્રા શોભાયાત્રા જે ધર્મયાત્રા ધર્મના કાજે આજ યુવાનો જયારે ઉમટી પડ્યા છે ત્યારે રાજકોટના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા જઈ વળી છે ત્યારે રાજકોટની જાન જાહેર જનતાને અમે અનુરોધ કરી છીએ કે મુખ્ય માર્ગો ઉપર પોતપોતાના ઘરથી બહાર આવી અને આ યાત્રાને સાથે મળી એકતા રૂપી દર્શન કરી નિભાવીએ। બાગેશ્વર સેવા સમિતિ દ્વારા હાલ અત્યારે જે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે, ખાસ રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપભાઈ ડવ પણ આજે આ યાત્રામાં જોડાયા છે। પ્રદીપભાઈ શું કહેશો, આજે આપ શોભાયાત્રામાં જોડાયો છો? આગામી 1 અને 2 તારીખે પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીજી બાબાનો જ્યારે ભવ્ય દરબાર રાજકોટમાં થવા જઈ રહ્યો છે ત્યારે આજે શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં આજે ભવ્ય શોભાયાત્રા નીકળી છે। આ સમિતિના આયોજકો દ્વારા પણ ખૂબ મહેનત લેવાઈ રહી છે, છેલ્લા સતત ઘણા દિવસોથી તેમનું કાર્યાલય ધમધમી રહ્યું છે અને રાજકોટમાં પણ આજે સમગ્ર રાજકોટ છે એ આ શોભાયાત્રામાં આજે સામેથી પોતે શ્રદ્ધાથી ભક્તિથી આવકારવા સત્કારવા માટે આજે રાજકોટ ઉમટી પડ્યું છે। બાગેશ્વર સેવા સમિતિ દ્વારા રાજકોટ ખાતે અત્યારે ભવ્યથી ભવ્ય રેલી યોજાઈ રહી છે। તારીખ 1 અને તારીખ 2 ના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જ્યારે અહીં દિવ્ય દરબાર યોજવાનો છે ત્યારે ખાસ જે રેલી યોજાઈ રહી છે આપણે સીધા સ્વામીજી સાથે વાત કરીશું। સ્વામીજી, આજે આ ભવ્યથી ભવ્ય રેલી યોજાઈ રહી છે, શું કેવું છે? એક કહેવાય ને કે હવે હિન્દુત્વનો જે વાવટો ફેરવવામાં આવી રહ્યો છે, શું કહું? પહેલા તો સૌથી પહેલા તો સનાતન ધર્મ કી જય હો। આજનો માહોલ જોઈને આખા સૌરાષ્ટ્રની અંદર એક જ માહોલ છે અને એ છે બાગેશ્વર બાબાના આ દિવ્ય દરબારનો પ્રારંભ। આજે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું અહીંયા આયોજન થયું છે। 700 થી વધુ ગાડીઓ અહીંયા સ્વયંભૂ આવી છે અને બધાના મનમાં બસ એક જ સંકલ્પ છે, સનાતન ધર્મનો ધ્વજા પતાકા સારા એ ભારતની અંદર લહેરાય, સારું એ ભારત ફરી એક વખત હિન્દુ રાષ્ટ્ર બને, સનાતની બને અને બધા જ સનાતન ધર્મના જે હિન્દુ લોકો છે એ એક થાય એવો સંકલ્પ આજે અહીંયાથી બધા જ લઈ રહ્યા છે। આજ તો રેલીની અંદર જે સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે, લોકોની એક આસ્થા જે જોડાઈ રહી છે, શું કહેવું છે એના વિશે? જ્યારથી આ બાગેશ્વર સરકાર અહીંયા આવવાના છે એવી ખબર પડી છે ત્યારથી રાજકોટના તમામ લોકો, રાજકોટવાસીઓ હંમેશાને માટે સનાતન ધર્મની અંદર રહ્યા છે અને રાજકોટના લોકોની એક જ ઈચ્છા છે કે અમારો સનાતન ધર્મ એક થાય, હિન્દુ ધર્મ એક થાય અને એક બની, શક્તિશાળી બની અને સારા એ વિશ્વની અંદર સનાતન ધર્મનો જય જયકાર થાય। આજે અમે કોઈને આમંત્રણ આપ્યું નથી, બધાને એમ જ છે કે આ આયોજન અમારું છે। આજે કરણી સેના હોય, હિન્દુ ધર્મ સેના હોય કે એક્સ વાય ઝેડ રાજકોટમાં ચાલતા તમામ સંગઠનો હોય, બધાનો એક જ સૂર છે, અમને ભવ્યાતી ભવ્ય સફળતા આજે મળી છે અને 1 અને 2 તારીખ કહેતા 1 જૂન અને 2 જૂન આ ખૂબ દિવ્ય અને ખૂબ ભવ્ય લોક દરબાર અમારા બાગેશ્વર બાબાનો અહીંયા ભરાવવાનો છે। બધાના હૃદયમાં એક જ વસ્તુ છે, મેં 2-3 દિવસ પહેલાં પણ કીધું હતું, ના અમને માન પસંદ છે, ના અમને અપમાન પસંદ છે, અમને જો કોઈ પસંદ હોય તો અમારો સનાતન ધર્મ પસંદ છે અને અમારા બાલાજી હનુમાનજી પસંદ છે। બાગેશ્વર બાબાનો વિરોધ ચાલતો હતો ત્યારે કરણી સેના પ્રથમવાર સમર્થનમાં આવી હતી, શું કહેવું છે આજે કરણી સેના શોભાયાત્રામાં કઈ રીતના જોડાયું? મારા જે હિન્દુ વિરોધી બધા જે હતા એને કેવું, તમારા કેમેરામેનને પાછળ એક દેખાડી દો કે આ એના જે હિન્દુ વિરોધી છે એના મોઢા ઉપર એક આ તમાચો છે, જે ખરેખર જે હિન્દુ થઈને હિન્દુનો વિરોધ કરે છે એક છે ને, એક આ મરવા જેવી બાબત કહેવાય ભાઈ, એને પાછળ તમે કેમેરો લગાડીને તમે બતાવી દો કે આ જે વિરોધ કરે છે એના મોઢા ઉપર સનાતન હિન્દુ એને તમાચો મારેલ છે। ખાસ આપની પાસે જાણવા માંગીશ ડીવી રાણા કે તમે જે અત્યારે આ આયોજનમાં જોડાયા છો, જે સ્વયંભૂ લોકો આપની સાથે જોડાઈ રહ્યા છે અને આ જે દરબાર યોજાવા જઈ રહ્યો છે, શું કહેવું?
જ્યારે જે આ રેલીનો આયોજન કરેલું છે ત્યારે જેમ કેમ કીધું ભાઈ કૃષ્ણભાઈએ કે ભાઈ હિન્દુ ધર્મનો જે વિરોધ કરતા હતા એ આજ જોઈ લે કે કેવી રીતે આમાં હિન્દુ ધર્મનો વિરોધ કરાય અને સ્વયંભૂ આ લોકો આવેલા છે ને આમાં બધી સંસ્થાએ જોડાયેલી છે અને કોઈ કોઈને કહેવા મને થાય હોય બધાએ બધાની રીતે સંસ્થામાં જોડાઈને આવેલા છે અને ખૂબ મોટી વિશાળમાં રેલી નીકળવાની છે 700થી વધુ વાહનો છે સંતો મહંતો અને જ્યારે બાગેશ્વર ધામથી જ્યારે ધીરેન શાસ્ત્રી પધારે તેનું ભવ્ય સ્વાગત કરશું બાગેશ્વર આવે છે એનો પ્રારંભ અહીંયા થઈ ચુક્યો છે 13 કિલોમીટર રૂટ ની રેલી છે આ ભવ્યથી ભવ્ય રેલી ની અંદર બહોળી સંખ્યામાં આ લોકો જોડાઈ રહ્યા છે કેમેરા પર્સન દીપેશ ગોરોદરા સાથે પ્રતિપાલસિંહ ઝાલા અબ તક ચેનલ રાજકોટ આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરતા ના ભૂલશો આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે